માતા એક વાત કહું બીજા તને કહેતી નહીં અમારી શી મામા માતાજી નું વચન ભંગ થાય પણ મજા ના આવે માતાની કિસ્સા નું સમર મોહન રૂપે લગાવી તો ના તો માતા બોલે તો પણ ભાઈ ઘર ના ઘર તો તમારા આત્માન શું થાય તો માતાજી બોલે તો છે ના પણ ભાઈ ના મનમાં જ શંકા છે જે વસ્તુમાં આગા પાછીના કારણથી કામકાજ બગડે હું તમારું કામ કમ્પ્લીટ કરવા તૈયારી ઉપર છું જ. માતાજી તો આપણું વચન આપેલું જ છે હું બોલ કદાચ કર્યો દાડો તમારી લાઈન કમ્પ્લીટ કરે અડાણી કમ્પ્લીટ કરી તો ભી નહીં એટલે તમારા બહેના મગજમાં આગું પાછી એટલે કામ તમારું પાદો ફટ લઈને બગડવા મળ્યો હું શીખો તર જવું વખત માતા મળી મારી લાઈન ક્લિયર ટીઝ હોય મારી લાઈન બોલ ઉપર જ હોય હા બોલ ઉપર જ હોય કોઈ વાંધો નહી મારી તો ફૂલ રજા જ છે મારા દેવ નો ટેકો જ હોય ટેકવાનારી માતા જ છે ના ના ધંધો તો ગમે જેટલો હોય પણ મારા દેવ ના લીધે મળતો ને ધંધો ચાલશે પેલા ચાલશે ધંધા નું કહો આવો મારો શીખો તો જવો વખત માતા પૈસા પોલીસ સોલ્વ પડ્યો પોલીસ એટલે થઈ જ જવાનું છે એ બધું આગપાસ થવાનું મારી છેલ્લો શેટ આવી ગયું છે પણ હવે એવું કે છે કે કાલ પમદાળ ખાલી આટલા બહુ શેટ હશે ધંધો કરવામાં ધ્યાન રાખો તેનું મહત રાખો ભાઈ નું મન બિહ ના બિહ બરોબર વસ્તુ છે રખડેલી વસ્તુ ખરા ગમે છેલ્લા ગજડા વચ્ચે પણ એ ગજડ પાટું મેં કઈ તો ને એ પાડો શુદ્ર નહીં શુદ્ર નહીં આપ મો વગાલે શીખો તો જવો વખત એવો મારી ભાઈ નો બાપડે સિદ્ધા તારા પર છે એટલે તમે એનો હાથ પકડો એ ભાઈ ને તમે કીધું કે બહાર કાઢ્યા લે કાઢ્યા લે બધા અપવાસ થવાનું નહીં એ તો બોલીશ એ તો બોલે એટલે કોઈ રહે ના રહે કોઈ ના કોઈ મતલબ આપણે કોઈ સ નહીં નહીં આપણે શું કરવું હેત રાખવાની છે રહેતો બરાબર છે ના રહેતો બરાબર છે હું તો ભાઈ બેઠી હોય તો કહું તમે બેઠા તો કહું મને પછી આરામ સાચું મળી તો તમે જે દેખાય છે તમે કે હું તો કહું છું સાચું કે હું ભવિષ્યની અંદર એવું છે હું ગાની શીખો તો જવું વખત એવું કહું છું એને છેલ્લે દાડે રાખવા દાડો સસંસજ એ આ ઘર રાખે તો બરોબર છે ના રાખે છે આવું વેડાય માતા એવું કહું છું માતાજી પહેલા દાડા આપણા ઘેર કીધું ને એ જ વસ્તુ આના જાય ને કરવા દાડો સ એટલે સજ આજે એ જ વસ્તુ આવી અપઘાત નો આરો
વેળાએ માતા હશે. ખોટું કરતી નહીં પણ ખોટું થયા એમાં ભાડું છે ડબલ. હા ખોટું થયા પેલા ડબલ ભાડું છે. જેનો ભવિષ્ય ખરાબ તો ખરાબ જ કહું. જગત માં કાઢનારી કોઈ માતા ના આવે. જવાન ના જોર માં કોઈ એવું કે હું આવો છું ને આવું જ કરી દઉં આમ કરી દઉં કદાચ ડગલો આગળ ખોજી જતો રહું એ સમય માટે ના માટે માણસને અવતાર આવીને આજથી મળી વિચારો ને આગળ જતા હું વિચારો એ વિચારો તો તારું ભવિષ્ય આગળ થાય. એટલો સમય યાદ રાખો હું બતાવ્યો કહું છું. પણ જે સમય રૂઠાની ન દેવ રૂઠો એમાં કોઈના કોઈમાં કોઈ બાકી ના હોય. મારવું સારું પણ બાળવું ખોટું. મોણા મરી જાય એક જ દાડો મરી જાય પણ મોસમ પડે પડે રહી બને ખોટું. પણ આપણી ગાડી સારી હડતી માં કોઈક નાની બેસી જાય તો ગાડી બરોબર છે પણ ના બે ભંગાર ગાડી બી હોય તો એને બરોબર છે. ના સર આવો મુશીકો તરત વખત એવું કહું છું. જેનો સમય ખરાબ ના મારે જિંદગી ખરાબ કહેવાય. સારું કરવું ખોટું કરવું એ માણસ પાણ તો હોય જ છે. માણસને કદાચ સમય મળતો કદાચ ભગવાને તનો તક સમય આલા જ છે. પણ એ તકમાં સમય તો હેડવું પડે. સોયા બી આવું તડકા બી આવું એ ધણી નાખવાની આવે છે. અને એ સમય જતો રહ એ સમય પછી આવતો નહીં પછી ખોળે મળતું નહીં અને એમાં શેરી કોઈ હોય એના ખાલે એમાં કોઈ ના હોય. આવું શું પોતાની માતા મળી મળી સારો 25% સ તો આ સમય તમારો 100% સારો આવશે આવશે ને આવશે. કતવે દા દુખી હતા રોતા હતા મી માતા તમે હતા કર્યા છે તને હતા કર્યા તો જાગૃત કર તમને આવડું છે. બહાર કાઢવાની માતા તો બહાર કાઢવા મળતી નહીં. એટલું વર્ષી મારે કોઈ ગભરાવી જરૂર નથી. પણ કહેવાય છે મન વેજો તમે મારી શિકોતર થી ઉજળા રહેશો. આવી માતા મળશે તો તમારી પેઢી તો મોરી રહે. પણ કહેવાય છે
અમર સી કોઈ કોઈ લઈને આવ્યો નથી ને કોઈ લઈને જવાનું નથી માતાના ચરણે તમી જજો તમારા મન ખાસ ધરી જા ખાલી દેવાનું નવરાત્રિ નું જે મંદિર કરેલું ત્યો ચાલવાનું ચીકોતર નું જે કરવા જગ્યા કરવાનું હાલ કર્યું નહીં પણ જે કરો છો એ પરમણો કરો નવું કરવાનું કરવાનું તમારી જે શરૂઆત ચાલુ છે બસ કરવાનો નવું ના કરતો અગરબત્તી અગરબત્તી પર દેવ નહીં ઓર બોલું પડે છે જે વ્યવહાર દુઃખ ના લાંબુ હોય તો જે ડખો બનેલો છે મને માતાને જે બોલું પર મેકલી છે જે હોમા ભાઈને હેરાન કરી છોડીને જે આવે છે રસ્તો કઢાવો ફટકા તમને એકબીજાના એકબીજાના આયે થયો ઘરમાં હું શીખો તાર માતા એવું કહું છું એટલે આ જે બુંદ નો વખો છે એનો જે ગાયો નો ગણો કે જે ડખો ગણો એ તમારા કારણે છોડીને અરુંધતી પૂરી છે કે એક વસ્તુ મેં એવું કારણ છે કે તમારો લગ્ન બે છોડીને ગરબો કર્યો હતો લગ્ન કરવાથી પેલી છોડીને સંસાર બીજા વધી કાઢ્યો હોય વાળો જણ કરીને જે વયની માતા એટલા ગુનેગારા છોડી બને એના કારણે આ તકલીફ ચાલુ છે છોડી વસ્તુ બરાબર છે પણ માતા કે પરમાણુ બોલમો ને આપણા સુખ ના થવું પડે એટલે તમારા કેમ દુઃખ કરે છે અને દુઃખી હોવાના આવા નહીં તકલીફ કરે નહીં તમે દેવના નિમિત્તમાં બનો નહીં અને વખો છોડી દે હા હો ને એ છોડી કે તું છૂટી જા એટલે રસ્તો દેખડી જાય એ છોડી ફટકા વધારે આવું છે એટલા માટે કીધું ઘર વેરાઈ જાય કોઈ જળા નહીં કાલ છોડી એવું કે તકલીફ મટી નહીં આ વસ્તુ કોઈને કહી ના હાક તમારા જ્ઞાતાને એવું કહેવાનું કે અમારા આ સંબંધ બાબતમાં અમારી દીકરીઓના સંબંધ બાબતમાં કોઈ પ્રશ્નની ગુંતવણી કરવાનું પણ જેવું હોય અને અમારા બીજા દર્દીઓ પર તકલીફ હોય તો માતાજી આટલી મોટીના દુઃખમાં મોડો સારો કરી દઈએ માતાજી કીધું છે વ્યવહારને લઈને આગળ કરવાથી મટાડી દેવા ને જો દૂધ કમ્પેર તારું કાઢશે એટલું કાઢવા મળશે ફેટાઈ આવશે ફેરે પડી જાય પણ આ પ્રશ્ન છોડીનો પટાવી દેવાનો એટલે છોડીને તમારા કાળે વખો ના બોલ જોવા કરી દેવરાય હો થઈ જાય બે વાતો આવી છે
એમાં છોડીને જે ગમ અને પરફેક્ટ થાય એની બીજી વાત આવી છે, થોડી સારું હગવું છે. હા, એ થોડું વ્યવસ્થિત ઘર થી લાગણી વાળું ઘર ખરું જોઈએ. પાછળથી આવે ને હાલ ચાલે ડોક્ટર વાળું એ સારું છે. શેમ કહે એ ભવિષ્ય માટે સારું જ રહે, ભલે થોડી ઉંમર કહે બે ત્રણ વાર વધારે કોઈ વસ્તુ વધારે કહેવાય નહીં એ પ્રમાણે, પણ એ બધી વાત એ વસ્તુ છોડીને સુખી રાખશે. માતાજીનું કેવું એવું થાય, માતાજી સારું પાડે છે, સારું પાડે, સારું પાડે. માતાજી મારું એવું કેવું છે, માતા એવું કહું છું, લગ્ન કરવા માટે તમને ગમતી વસ્તુ છે, છોડીને ગમતી વસ્તુ, છોકરાને ગમતી વસ્તુ છે, પણ એના મા બાપ હા નહીં કહે. એના મા બાપ હા કહે નહીં, આવું મારું દેવરું કહેવું છે. હરખાઈ એ બેવાનો હરખાઈ જ છે ને, હરખાઈ મા બાપ ને કર્યું. હું તો 77 જવું વખત એટલું કહું છું, રાજી ખુશી સોદો પર ટાઈપેલો કાયદેસર હતો, હું તો માતા કદાચ બોલી બીજું બોલતી નહીં, એટલે હું માતા બોલી કે તમારો રાજી ખુશી સોદો પટેવો નહીં, તમારી મજૂરી જે થાય તમારી રીતે કરજો, મારો દેવનો ટેકો છે, આટલું કહું છું. માતાજીનો ટેકો તો રહો, તમારી રીતના તમારો જગ પ્રોસેસ કરજો એમ તો બરાબર. માતાજી ટેકો મારો સજ, અને મારો ટેકો મળી દળે તમારા ઘેર શાંતિ છેટી દેખાય, પણ હું માતા નહીં કહેતી. જે હું કર્યો હારા માટે સમય માટે સારું જ થાય, આનો ભવિષ્ય નું જોવા વાળી માતા સુધી દળ જોતી નહીં, એટલે મળે 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 જે કરે સારા માટે સારા માટે થાવ. નોકરી ના પડે ને કોઈ વાત નહીં, હું વધુ તમારે હું વધુ કરવા દે. ધંધો જો એ જે કરે બરાબર કરે, એ બેહતું હોય કરવા દે, કોઈ વધારે શું નહીં કરવા વધારે. તે દૂરેથી બીજા ક્યાં મોકલજે, પછી શું ટકા પડે આગળ જે નહીં બેહતો એની કરવા દેવા, કરે કરવા દે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણાજી વયો આવજે આવજે મારા સુખના દુઃખના ભાગીદાર રાજાઓ મારી વખામો ભાગલો કરતારી વશકોતર ઘડી બે ઘડી કોમલા પવન એ વગાડો વગાડો
મારી પ્રભુ વાળી દેવી કમાતમન જે વસ્તુ તમે કરવા દો પણ શું કરવા દો હમું પણ ફટે આવ્યો પડી જવું પડશે એટલે આ દુઃખવાળી વસ્તુ કંટ્રોલમાં કરવા માટે હું 70 વખત કંટ્રોલમાં કરી આલી અને તમારે જે નસો કહેતો બંધ કરું તો માતા જે કે કરવું પડે આ માતા ગરની નહીં એટલું કહું છું તારી 11મું વર્ષ ચાલે છે 11 વર્ષથી તારા ઘેર વખો બુન બેઠો તો 11મા વર્ષથી તારો એક જ આડો શાંતિ પડવા દઈ દીધી માતા તારું ભેળો છે ઘરમાં કોઈ વસ્તુ તારી એક થતું જ નહીં તારું કોઈ વસ્તુ મોના નહીં કોઈ વસ્તુ ઘરમાં તું કે થાય નહીં કોઈ વસ્તુમાં કોઈ બી વસ્તુમાં તું કરવા દો આમ પણ આવડું જ પડે આ વસ્તુ આવું માતા બાળું છું એટલે માતા કોઈ ગરદી તો ના જ હોય પણ માતા જેવું ખબર છે કોણ માતા છે હાથી મને વસ્તુ કંટ્રોલ કરી દઉં પણ આ માતા જે કે તો ઊભું કરી દઉં માતા ઊભી કરી આવું શાંતિ પાડી દે મટાડી દેવું તારું દુઃખ એ જ માણસ કે હા કે આપણી ભૂલ આપણો નડી અને આપણો ગુનો આપણો કરેલો આપણો આવ્યો ભોગવો તો જ મોના દેવ છે કોઈ વાત પોતે કબૂલ પોતે મોના તો હાવનો પાવર હાવનો ખબર પડે કે આપણે ભૂલી કરેલી આપણે પોતે ભોગવી પડી પોતાનો અભિમાન હોય તારો જગતમાં ખબર ના પણ પોતાનો અભિમાન પોતાની જાણે ખબર પડે કે આપણે દુઃખ મટો તને ખબર પડે એટલે મેં દુકાન મટાડી છે મટાડી આલી એટલી ગેરંટી હું ગાની શીખો તાર કહું છું પણ દુઃખ તને મટી એટલી જાદારી મારી હું બેઠક નવરાત્રી બસ ચાલશે હાલ હું તાળી દેવા બોલો બોલો મારે શીખો અત્યારે તમે બોલો દેવી વખો વખાત મેળતો નથી નથી માતાળો જાય તો રાત જતી નથી અમારે શી કહેવાય મે હું મનવી કે સેવા ગુના કર્યા તનો મનવી માર્યો દશરથ ભાઈ રૂપારા વગણ યાદવ ધોરણીએ ચડ્યું
કાઢી દાય રોટ દુખાવો વેદને કગરો જૂનાગઢની શીખોતરને કગરો ભાઈ ભાઈએ ડખો પડ્યો અમે થઈ જાય એક ન્યાય કરતા કરતા માતા થઈ રખડતી બોલ કનાઈ કાઢું કીએ તે બુનો થઈ તો એક ભાઈ થઈ જાય કોઈ ના કરે માતા કરું અને ગરીબ ની માતા બોલે મારી વઘારની માતા બોલે મારા રોમના ચોપડ તમારા લેખ લખઈ જો મારી રોમણ ભજીન મારી સત્સંગ ગાદી મારી દેવી આવો જે વસ્તુ ઉભી નહીં રહેતી એમાં તમે થાકી જશો, હા ના કરતા તમે બોવા પાણી કદાચ કરો કે જે વસ્તુ કરો જે વસ્તુ તમે કરો છો એમાં અવળું પડત છે. સત્યાસી બાંધવાની વેગેનર ગાડી હોય સાઈડમાં કરી આપજો ભાઈ, વચ્ચે પડી છે. જે વસ્તુ પડે છો અવળી એના કારણે તમે તો કરવા તો હમું એટલે ફટ લઈને માતા સન એ માતા તમારા ઘરે ફટકો લાવીને ઊભી થઈ જાય. એ ફટકો ઊભો કરો તો એમાં જે સધી માતાનો જે ન્યાય છે એ સધી એક હજારો જપતી નહીં. એમાં એક વખત તમારો ન્યાય એવો બનેલો હતો કે બધા થઈને ભેગા બેઠેલા હશો, ભેગા બેઠા બેઠા તમે લાવી ઊભો બે બધા બેઠા કે માતા ધોરણ આપું માતા કે કરવું એમાં બાત આખો ઉડી ગયેલો છે. એમાં બધા વેરાઈ ગયેલા એટલે માતા ભરોસે રાખતી નહીં, પણ હું તમારા પૂરતો કદાચ ન્યાય કરી તમારા પૂરતું કરી આલું અને તમારા પૂરતું વેણ બધ્યું છે
હાલ મટાડી દે એની કદાચ સુખોટ કરીને જીંદી અકડાઈ નું કરવાની તૈયારી રાખજો. તમારા ઘરે દુઃખ જતી રહ્યો ગેરંટી મારી, એ દુઃખ કાઢવાની ગેરંટી. કદાચ હું ગાંધી જવું વખત લ્યો ને તો કદાચ હોવા પેટીમાં કદાચ ખોટું કરવાની મને માતા બેઠી છે. આટલી મારી જવાબદારી. દુઃખે દેવ છે, દેવ તમારા પર વિશ્વાસ નહીં. એ માતાને કશે વિશ્વાસ નહોતો આવતો એટલે મારા દવાખાનું લાવતો એટલે ફરતે તકલીફ ઊભી કરી જ દેશે માતા. એના માટે વસ્તુ ઊભી કરી આવીશ. એટલે હાલ બેઠક કરીએ, નવરાત્રિ પછી તો હાલ લઈ થાય. તમે ગગડતા રહેજો ત્યાં તમે શાંતિ કરીઓ અને દવાખાનું ના વા નવું ના થાય એવું કરતી જાઓ. બે એમાં સુખ નહીં, બિહાર્યા પણ સુખ નહીં, શાંતિ નહીં. જે દેવના પરમાણુ સફળતા મળાવી, સફળતા તમારા ઘરમાં હાલ નહીં. આપણે અગરબત્તી કરી શાંતિ પણ દુઃખ મટાય એવું કોઈ વસ્તુનું રિઝલ્ટ નહીં. એટલે આપણે હું એ માટે એવું કહ્યું કે બે તો એવું નહીં કહ્યું પણ નહીં બે પણ બિહારી એ દેવ તારું સુખ કરી આવ્યું એટલું કહું. શાંતિ નહીં એટલે જે વસ્તુ હાલ છે એ હાલ પ્રમાણે જે કરી છે એ પ્રમાણે તમારે દવાખાન ના આવે ને અને ખોટી તકલીફ ના પડે એ પ્રમાણે ઊભી કરી દઈએ વસ્તુ. ના ઉતાર ના કરતા કોઈ વસ્તુ શાંતિ જ કરવાનું હાર આપશે એટલે બધું વિચારી કરવાનું થઈ જશે હાર. ના ના મારે સારું કરી જ દેવું હોય પણ સારી વસ્તુ તમારી ના થવા જતી હોય. મારા હું સારું કરવા બેઠી છું. બોલ ઉપર કરી દો ખરી માતા.